હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે આગળ વધીએ. હવે આપણે થોડા ટોપિક વિશે વાત કરીએ એ પહેલાં હું તમને થોડા પ્રશ્નો પૂછું છું. તમે ક્યારેક પર્વત પર ગયા છો? તમે કઈ રીતે ગયા છો પર્વત પર? સ્ટેપ દ્વારા? બીજી કઈ રીતે ચડી શકાય? રોપવે દ્વારા? તો પર્વત ચડવા માટે આપણે સ્ટેપ લઈએ છીએ, રોપવેમાં જઈએ છીએ, અથવા તો હેલિકોપ્ટરમાં જઈએ છીએ, બરાબર ને? પણ એ સિવાય પણ ઘણી બધી રીતો છે. તમે ક્યારેક ટીવીમાં જોયું હશે કે ઘણા બધા પિક્ચરમાં પણ તમે જોયું હશે કે કેવી રીતે દોરડાની મદદથી પર્વત ચડે છે, એને શું કહેવાય? હા, ટ્રેકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ જે પર્વત ચડવાની અલગ અલગ રીતો હોય છે એને શું કહેવાય? હા, પર્વતારોહણ. અને જે આ પર્વત ચડે છે એને શું કહેવાય? હા, પર્વતારોહક. અહીં આપણે બે મુદ્દાની વાત કરી, એક પર્વતારોહણ અને બીજું પર્વતારોહક. હવે આપણી ચોપડીમાં એવું જ એક પ્રકરણ છે, પ્રકરણ 9. તેનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ. તો ચાલો આપણે તેનો પરિચય લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે મુદ્દાની વાત કરી હતી ને, પર્વતારોહણ અને પર્વતારોહક. તેનો ખ્યાલ તમને આવી ગયો હશે. આ પ્રકરણમાં પણ આપણે એવો જ પરિચય લેવાનો છે કે કઈ રીતે પર્વત ચઢાય છે, કઈ રીતે શું તકેદારી રાખવામાં આવે છે. તો ચાલો આપણે તેનું વાંચન કરીએ. અને હા, તમારી પાસે પર્યાવરણની ચોપડી હશે, તેમાં તમારે પ્રકરણ 9 કાઢવાનું છે, પાના નંબર 76 પર. અને હું જે રીતે સમજાવું એ રીતે તમારે સમજ મેળવવાની છે. તો તમે બધાએ પર્યાવરણની ચોપડી લઈ લીધી? હા, પાના નંબર 76 કાઢ્યું. ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તો 2 ફેબ્રુઆરી 1984ની વાત છે, તેની વાત કરીએ તો પર્વતારોહણ છાવણી. હવે છાવણી એટલે તમને ખબર છે શું? હા, હવે પર્વત પર તો કોઈ પ્રકારના ઘર કે કોઈ હોટલ મળે નહીં. તો ત્યાં આપણે જે પર્વતારોહક હોય છે એ પોતાની છાવણી બનાવે છે, એટલે કે તંબુ જેવું બનાવે છે, એને છાવણી કહેવાય. તો નહેરુ પર્વતારોહણ સંસ્થા જે ઉત્તરકાશીમાં આવેલી છે, અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. હવે અહીં સૌથી પહેલાં આપણને જે ગ્રુપ આ પર્વતારોહણ સંસ્થામાંથી આવ્યું હતું તેનો પરિચય કરાવે છે. આપણે જોયું કે 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને આજે બોલે છે એ વ્યક્તિ હતું. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ, ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પર પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખડબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. હવે આગળ વાત કરે છે કે છાવણીનો બીજો દિવસ હતો અને હું મારી પથારીમાંથી ઉઠી ત્યારે મારા પગ અચાનક દુખવા માંડ્યા. એટલે કે પગ દુખે છે. કેમ દુખે છે? હા, તેનું પણ આપણને કારણ આપ્યું છે કે તે 26 કિલોમીટર સુધી વજન ઉપાડીને ચાલી હતી, તેથી તેના પગ દુખતા હતા. અને તમને ખબર છે, આ પર્વત ચડવાના હોય ત્યારે એવું નથી હોતું કે દાદર ચડવાના હોય, પણ જે રીતના પર્વતનો રસ્તો હોય એ રીતે ચડવું પડે છે. હવે એ રસ્તો તમે વિચારો કે સાંકડો હોઈ શકે, ખડબચરો હોઈ શકે, અથવા તો સીધો પણ હોઈ શકે. હવે આટલું બધું વજનદાર વસ્તુ લઈને ઉપર ચડવું એટલે બહાદુરી તો હોવી જ જોઈએ. તો તેને આ બધા ચઢાણ ચડવામાં બીક લાગતી હતી.
મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, જેવી રીતે તમારા માર્ગદર્શક ટીચર તમારા મમ્મી પપ્પા હોય છે, એવી રીતે આ પર્વતારોહણ સંસ્થાના પણ એક બ્રિગેડિયર જ્ઞાનસિંહ નામના માર્ગદર્શક હતા. કે તેઓ તે પર્વતારોહણમાં જે વ્યક્તિઓ હોય છે એને માર્ગદર્શન પૂરું પાડતા હતા. તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસ મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. હવે તેના પગ દુખતા હતા એટલે તે બહાનું કાઢવાનું વિચારે છે કે આજે જે મુસાફરી કરવાની છે એ હું ન જઈ શકું, એના માટે મારે શું બહાનું કાઢવું પડે. જેવી રીતે તમે લોકો બહાનું કાઢો છો એવી જ રીતે. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? તો કહે છે કે તમારો તો અત્યારે નાસ્તાનો સમય છે, તમે અત્યારે અહીંયા શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. તે કહે છે કે જલ્દી કરો, નહીં તો તમારે ભૂખા પેટે જવું પડશે. સાહેબ સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી, પણ આ જે મહિલા હતી એ વધારે ના બોલી શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ને, ખરું ને? બ્રિગેડિયર સર છે એ સમજી ગયા કે એમના પગમાં ફોલ્લા પડ્યા છે અને તે મુસાફરી માટે ના કહેવા આવ્યા હતા. હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. ત્યારે કહે છે, કોણ? બ્રિગેડિયર સાહેબ. કહે છે, આમાં કંઈ નવું નથી, ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ. તેની કોઈ પણ પ્રકારની વાત સાંભળવા તૈયાર ન હતા. આગળ હું વિલા મોડે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. ફરીથી જે મહિલા હતી એ જવા માંડે છે તૈયાર થવા માટે, અને ફરીથી તે પાછળ ફરીને જુએ છે તો ફરીથી તેમનો અવાજ સંભળાયો. હવે શું કહે છે ચાલો જોઈએ. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. આપણે પિકનિક જઈએ છીએ તો ત્યારે તમારા જૂથ પાડી દેવામાં આવે છે અને તેમાં કોઈ એકને મોનિટર બનાવવામાં આવે છે. એ જ રીતે અહીં પણ આ જે બ્રિગેડિયર સર હતા એમણે જૂથ પાડ્યા હતા અને તેમાં 7મા જૂથના નાયક તરીકે આ મહિલાને રાખી હતી. તેથી કહે છે કે તમે જૂથ 7ના નાયક છો. તમને પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. હવે તમને ખબર છે કે પર્વતારોહણમાં કઈ કઈ જવાબદારીઓ હોય છે? ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તો જૂથ નાયકને સોંપવામાં આવેલી જવાબદારી વિશે જોઈએ. તો મોટી જવાબદારી, તો ચાલો આપણે તે જવાબદારીઓ જોઈએ. તો જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. કોણ કહે છે? આ મહિલા હતી ને, એ જ કહે છે કે મેં એ વિચારવાનું ચાલુ કર્યું કે જૂથ નાયક માટે કઈ કઈ જવાબદારીઓ હોય છે. બીજા વ્યક્તિ, હવે તેમના જૂથમાં જેટલા પણ વ્યક્તિ હોય છે એમને સામાન લઈ જવા માટે મદદ કરવાની હતી. બીજો મુદ્દો છે કે જે જૂથ હતું, હવે જૂથમાં કે જેટલા પણ વ્યક્તિ હશે એ બધાને આગળ વધવા દેવાના અને જે જૂથ નાયક હોય છે એને પાછળ ચાલવાનું હતું. જૂથ નાયકે જે ચડી ન શકતા હોય તેઓની મદદ કરવાની હતી. હવે રોકાણ, હવે પર્વત પર તો કોઈ હોટલ હોય નહીં, તેથી જગ્યા સારી શોધવાની કે જ્યાં છાવણી લગાવી શકાય, એટલે કે તંબુ બાંધી શકાય, તો એવી જગ્યા શોધવાની. હવે જેવી રીતે જે આ મહિલાને પગમાં ફોલ્લા થયા હતા ને, એવી રીતે બીજા વ્યક્તિઓને કંઈ પણ થાય, કોઈ પણ બીમારી આવે, હવે પર્વત પર ચડવું સહેલી વાત નથી, તેથી જો કોઈ બીમાર પડે તો તેનું ધ્યાન પણ કોણે રાખવું હોય? હા, જૂથ નાયકે. હવે આટલી બધી બહાદુરી કરવાની, આટલી બધી શક્તિ વાપરવાની, તો ખાવાનું તો જોઈએ ને, તો ખાવા માટેની વ્યવસ્થા પણ જૂથ નાયકે જ કરવાની હતી. તો તમે આ બધી જવાબદારીઓ જોઈ. અને હા, જૂથ નાયકની એક સૌથી મોટી વાત કહું ને, કે જ્યારે કોઈ પણ ભૂલ થાય ને ત્યારે સજા એ જૂથનાયકને જ મળે છે અને એ જૂથનાયકે તેના માટે તૈયાર રહેવું પડે છે.
હવે આ મહિલાને બરાબર સમજાઈ ગયું કે આ તો ઘણી બધી શિસ્તની વાત છે. હવે વિચારે છે કે શું મારે છાવણીમાં રહેવું આનંદદાયક છે, એટલે કે હું છાવણીમાં રહેવા માટે ખુશ છું, કે પછી મારે જૂથ નાયક તરીકે પોતાની જવાબદારી નિભાવવી પડે. તો એ વિચારે છે. તમે શું વિચારો તેની જગ્યાએ? હા, તમે જૂથ નાયક બનવા માંગો છો. વેરી ગુડ, કે આપણે બહાદુરીથી આગળ વધી શકીએ, આગળ વધીએ. હવે આવે છે જૂથ સાત. હવે આપણે કહ્યું ને કે જૂથ નાયકની જવાબદારી ઘણી બધી હોય છે, પણ આ જૂથ નાયક તો છે જ, પણ તેની સાથે એ જૂથમાં કઈ કઈ વ્યક્તિઓ છે, તેઓ કેવા છે, એના વિશે પણ આપણે પરિચય લેવો જોઈએ. અને તે તો જૂથ નાયકે ખાસ લેવું જોઈએ. તો કહે છે કે જૂથ સાતમાં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. તો આ બધા અલગ અલગ પ્રદેશમાંથી આવી હતી છોકરીઓ. જૂથ સાતમાં આ બધી છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન ડોમ્બી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. આપણે પણ સારામાં અથવા તમારા ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે, તો શું એક જ પ્રદેશમાંથી, એક જ વિસ્તારમાંથી આવે છે? ના, અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. ભલે ગુજરાતી ભાષા એક સરખી બોલતા હોય, પણ એ લોકોનો જે લહેકો હોય છે એમાં આપણને તફાવત જોવા મળે છે. એ જ રીતે જૂથ સાતની વાત કરું તો તેમાં પણ વિવિધતા હતી. કહે છે કે ઘણી બધી મહિલાઓ હતી અમારી સાથે અને હું કેન્દ્રીય વિદ્યાલયની એક જ શિક્ષિકા હતી. ઘણી બધી મહિલાઓ અલગ અલગ ભાષા બોલતી હતી અને હિન્દી તો કોઈકને જ આવડતું હતું. એમાં એક મિઝોરમથી આવેલી એક મહિલા હતી કે જે હિન્દી બોલી પણ શકતી ન હતી. તે ફક્ત મિઝો ભાષા જ બોલતી હતી. હવે એમની સાથે વાત કરવું હોય તો જૂથ નાયકને અઘરું પડે ને, પણ જૂથ નાયક એટલે કે આ મહિલા કહે છે કે ભલે અમારી ભાષા અલગ હોય, પણ અમે બધા તો લાગણી સાથે જોડાયેલા હતા, એટલે કે એકબીજાની લાગણી સમજી શકતા હતા. હવે આપણો આગળનો ટોપિક છે નદી પાર કરવી. તમે વિચારો કે તમે નદીને આ પારે છો અને બીજી પારે તમારે જવું છે, તમે કઈ કઈ રીત અપનાવશો? હા, તમે તરીને જઈ શકશો, હોડીમાં જઈ શકશો, બરાબર ને? તો ચાલો આ જૂથ એટલે કે સાત નંબરનું જૂથ નદી કઈ રીતે પાર કરે છે, ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તો આ વાત 5 ફેબ્રુઆરી, આપણે પર્વતારોહણની શરૂઆત 2 ફેબ્રુઆરીએ કરી હતી. હવે 2 દિવસ પછી ફરી આવે છે 5 ફેબ્રુઆરી, ત્યારે તેઓ નદી પાર કરે છે. ચાલો આપણે જોઈએ કે નદી પાર કઈ રીતે કરે છે. હવે સવાર થઈ છે. હવે સવારમાં તો સૌથી પહેલાં એનર્જી ડ્રિંક જોઈએ ને આપણને. વિટામિન સી અને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવી. તેની સાથે એનર્જી ડ્રિંક તરીકે ચોકલેટી દૂધ ગરમ ગરમ આપવામાં આવ્યું, કે જેનાથી તેઓને શક્તિ મળે. પર્વતારોહકો હતા ને, તેમનું રોજ સવારે તબીબી તપાસ કરવામાં આવતી હતી કે તેઓ આગળ વધવા માટે સક્ષમ છે કે નથી. તો એની તપાસ રોજ સવારે થતી હતી. તો જૂથ નાયક જે હતું એ વિચારે છે કે આ નદી કઈ રીતે પાર કરીશું. તો એક પારેથી બીજે પાર સુધી એક ઝાડુ દોરડું બાંધ્યું હતું અને તેના પરથી જવાનું હતું. તો જૂથ નાયકને તો બીક લાગવા લાગી કે જો આ દોરડું છૂટી જશે તો, અથવા તૂટી જશે તો. તેથી ગભરાવા લાગ્યા અને વિચાર કરે છે કે આ નદીની ઊંડાઈ કેટલી હશે, તો તેનો વિચાર કરે છે. હવે અહીં આપણને આ જે મહિલા જૂથ નાયક છે તેનું નામ આપ્યું છે. શું નામ છે? હા, સંગીતા. તો આ સંગીતાની વાત છે. હવે તમને ખબર હોય તો આપણે આગળ વાત કરી કે તે ગભરાતા હતા કેમ, કારણ કે નદી પાર કરવાની હતી.
તો તે શું કરતા હતા ખબર છે? સૌથી છેલ્લે ઊભા હતા કે જેથી તેઓને કોઈ જોઈ ન શકે. હવે આ પ્રશિક્ષકે એ દોરડાની ઉપર એક કડી બનાવી અને એ કડી પેલા દોરડા સાથે લટકાવી. ચારા દોરડામાં કડી ભેરવી હતી અને તેના પરથી સરકીને જવાનું હતું. તો બધા ગભરાતા હતા અને એક પછી એક બીજાને ધક્કો મારતા હતા. આમાં જે જૂથ નાયક છે સૌથી છેલ્લે હતા. એ વિચારતા હતા કે હું છેલ્લે રહીશ તો મને કોઈ જોઈ ન શકે. તો અહીં આજે સંગીતા મેડમ છે એ પણ છેલ્લે હતા અને ગભરાતા હતા. એમના જે પ્રશિક્ષક હતા એમની પાસે આવ્યા અને તેમને મોટેથી કહ્યું કે સંગીતા મેડમ જાઓ. અને પાછળથી બીજા લોકોએ એને ધક્કો માર્યો અને એમ કરીને તે ગયા. તો ગભરાવવું જોઈએ નહીં. ગમે તેવી મુશ્કેલી હોય તો એનો સામનો કરવો જોઈએ. જો આપણે પહેલેથી ગભરાઈ જોઈએ તો કોઈને કોઈ મિસ્ટેક થાય જ છે. એવી જ રીતે સંગીતા સાથે પણ એવું જ થયું. એ ધીરે ધીરે આગળ વધવા લાગી. નદીના તટ પર એના પગ પડ્યા. ધીરે ધીરે એ પગની નદીના વહેણ સાથે આગળ વધતા હતા. અને હા, નદીનું પાણી ઊંધું ગયું તેથી તેને ગળા સુધી પાણી આવી ગયું. અને ધીરે ધીરે તે વધારે ગભરાવા લાગી. નદીમાં તેનું સંતુલન જળવાયું નહીં અને ધીરે ધીરે તેના હાથમાંથી પણ દોરી છૂટવા લાગી, લપસવા લાગી. તેથી તે વધારે ગભરાઈ ગઈ અને મદદ માટે તે બૂમો પાડવા લાગી. એ જોર જોરથી બૂમો પાડવા લાગી. પણ તમને ખબર હોય તો એ દોરડું કડીમાં ભેરવેલું હતું. ભલે તેમણે દોરડું પકડ્યું હતું પણ જો દોરડું હાથમાંથી સરકી જાય તો પણ કડી સાથે તો લાગેલું જ હતું ને. તેથી કાંઈ ન થયું અને ધીરે ધીરે સંગીતા આગળ વધતી ગઈ. અને તે સાંભળતી પણ હતી કે દોરડું પકડો, દોરડું પકડો. અને જ્યારે તે નદી પાર કરી ગઈ ને ત્યારે તેને ખુશી થઈ કે અરે વાહ, તો કેટલી બહાદુર છું કે હું આટલું પૂરું કરી આવી. અને હા, બીજા વ્યક્તિઓ જે આવતા હતા તેમને તે દોરડું મજબૂતાઈથી પકડવાની સલાહ પણ આપતી હતી. તો આ રીતે તેઓએ નદી પાર કરી. હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.